ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ ડિપ્લોમા ફિફ્સ એન્ડ મિકેનિકલ સબ્જેક્ટ ડીએમ ઇ અગાઉના લેક્ચરમાં આપણે રિવ્યટનું ક્લાસિફિકેશન એના ટાઈપ્સ જોયેલા છે આ લેક્ચરમાં એની ડિઝાઇન અને એની થોડી ટર્મિનોલોજી આપણે જોઈશું તો ટર્મિનોલોજી યુઝડ ઇન રિવટેડ જોઈન્ટ તો સૌપ્રથમ છે પીચ તો પીચ કોને કહેશું એક જ હારમાં એટલે કે એક જ લાઇનની અંદર રહેલા રિવેટની સેન્ટ્રલ લાઇન ઉપર પાસ પાસેના બે રિવેટના કેન્દ્રોને ઓકે પાસ પાસેના રિવેટના બે જે કેન્દ્રો એટલે કે સેન્ટર હશે એ વચ્ચે બંને વચ્ચે જે ડિસ્ટન્સ હશે એને આપણે પીચ કહેવામાં આવશે બરાબર છે પછી છે બેક પીચ અથવા એનું બીજું નામ છે ટ્રાન્સવર્સ પીચ તો જે પ્લેટ્સ હશે એની ઉપર આવેલા જે રિવેટ હશે એની બે જે હાર હશે ઓકે એટલે કે એની જે લાઇન જે તમે કહો છો તે વચ્ચેના જે લંબ અંતર હશે એને આપણે બેક પીચ કહીશું ઓકે પછી જે ડાયાગોનલ પીચ તો જે ઝીગેક્ટ પ્રકારની જે રીવેટ હશે ને એની વાત કરવામાં આવી છે એની અંદર જે ગોઠવણ હોય એમાં બે પાસ પાસેની હારમાં આવેલા રિવેટના એટલે કે નજીકની રિવેટ જે એની એકદમ શોર્ટેસ્ટ નજીકની જે રિવેટ હશે એ બંનેના સેન્ટર વચ્ચે જે ડિસ્ટન્સ હશે એને આપણે ડાયાગોનલ પીચ કહેવામાં આવશે પછી જે માર્જિન એટલે કે પ્લેટ છેડાની નજીક આવેલા રિવેટની હારની સેન્ટર લાઇનથી પ્લેટની ધાર સુધી જેટલું ડિસ્ટન્સ હશે એને આપણે માર્જિન તરીકે ઓળખીએ છીએ આ છે ડિઝાઇન સ્ટેપ રિવેટના ઓકે આપણે જ્યારે રિવેટનો ન્યુમેરિકલ સોલ્વ કરવાનો આવશે ત્યારે આ ડિઝાઇન સ્ટેપ આપણે મૂકવા પડશે જેમ સ્ટેપ બાય સ્ટેપ જે આપણે શોધવાનું કીધું હોય એ પ્રમાણે આપણે એને ફોર્મ્યુલા મૂકતા જઈશું અને એની અંદર જે વેલ્યુ હશે એ આપણે પૂટ કરતા જઈશું એટલે આપણને એનો આન્સર મળશે આ લેક્ચરમાં આપણે એની ડિઝાઇન જોઈએ છે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એનું એક્ઝામ્પલ સોલ્વ કરશું ઓકે તો ડિઝાઇન સ્ટેપની અંદર આપણે પહેલું જોઈએ ટીયરિંગ ઓફ પ્લેટ ઓકે જ્યારે ટીયરિંગ થાય બ્લેડનું ઓકે ત્યારની વાત છે ત્યારે કયા પ્રકારનું ફેલિયર થાય તો એના માટે છે પીટી ટિયરિંગ માટે ટી ઓકે પી તેનું ઇક્વેશન આવશે પી માઇનસ ડી ઇનટુ ટી ઇન્ટુ સિગ્મા ટી ઓકે પછી જે શિયરિંગ ફેલિયર જે થશે તો શિયરિંગ માટે સિંગલ માટે શું થશે ડબલ માટે શું થશે સિંગલ માટે આપણે જોઈએ તો પાઈ બાય ફોર ડી સ્કવેર ઇન્ટુ તાવ એસ તાવ ઓકે પીએસ જે છે એ શિયરિંગ ફેલિયર માટે પીએસ ઇન્ડિકેશન છે શિયરિંગ ઓકે એ રીતે જ્યારે ડબલ હશે તો ડબલ માટે આપણે વન પોઈન્ટ એટ સેવન ફાઇવ ઇન્ટુ ફાઈવ બાય ફોર ડી સ્ક્વેર ઇન્ટુ થાવ શું એર થશે વન પોઈન્ટ એટ સેવન ફાઇવ તો આ જે વન પોઈન્ટ એઇટ સેવન ફાઇવ એ બધી સ્ટાન્ડર્ડ વેલ્યુ છે એઝ પર બોઇલર રેગ્યુલેશન પ્રમાણે આ બધું લેવામાં આવે છે બરાબર છે એટલે કે આ સ્ટાન્ડર્ડાઇઝ છે આની અંદર કોઈ ચેન્જ ના થાય વન પોઈન્ટ એઇટ સેવન ફાઇવ સ્ટાન્ડર્ડ વેલ્યુ ડબલ શેર માટે યુઝ થાય ઓકે સ્ટેરિંગ ઓફ પ્લેટ માર્જિનની વાત કરીએ તો માર્જિન આપણે વન પોઈન્ટ ફાઇવ ઇન ડી જેટલું માર્જિન એ પણ સ્ટાન્ડર્ડ માર્જિન છે ઓકે આ બધું સ્ટાન્ડર્ડાઈઝેશન એઝ પર આઈબીઆર બોઇલર રેગ્યુલેશન એક્ટ જે પ્રમાણે એના સ્પેસિફિકેશન આપેલા હોય એ પ્રમાણે લેવામાં આવે છે ક્રશિંગ ઓફ રીવેટની વાત કરીએ અથવા પ્લેટ એટ હોલની વાત કરીએ તો પી ઇઝ ઇક્વલ ટુ ડી સિગમા સી લેવામાં આવે છે ઓકે પછી એની એફિશિયન્સી શોધવી હોય તો ત્રણ પ્રકારની એફિશિયન્સી આવે છે ટીયરિંગ એફિશિયન્સી શિયરિંગ એફિશિયન્સી અને ક્રશિંગ એફિશિયન્સી ટીયરિંગ માટે જોઈએ તો પી માઇનસ ડી બાય પી આ ફાઇનલાઇઝ ઇક્વેશન મૂકેલું છે ઓકે પછી શિયરિંગ માટે ફાઈવ બાય ફોર ડી સ્ક્વેર ઇન્ટુ તાવ અપોન પી ટી સિગ્મા ટી ઓકે અને ક્રશિંગ માટે ડી ટી સિગ્મા સી પી ટી સિગ્મા ટી ઓકે તો આ ઇક્વેશનો આપણી આટલી ઇક્વેશનો આપણે રિવેટની ડિઝાઇન કરવા માટે આપણે યાદ રાખવી પડશે ઓકે રિવેટનો કોઈ પણ એક્ઝામ્પલ પૂછાય તો એના માટે આપણને આટલા સૂત્રો આવડવા જોઈએ ઓકે નેક્સ્ટ લેક્ચરમાં અને આપણે ફોર્મ્યુલા આ ફોર્મ્યુલાનો યુઝ કરીને આપણે ન્યુમેરિકલ સોલ્વ કરશું